કોઈ પણ કલાકાર લોકોને મનોરંજન આપતા હોય છે ત્યારે લોકો ખુશ થઈને તેમના પર પૈસા ફેરવતા હોય છે, પણ તમે એવું ક્યારેય જોયું કે એક વ્યક્તિ ખુશ થઈને લાખો રૂપિયાની વસ્તુની ગિફ્ટ આપી હશે? તો ચાલો અમે તમને બતાવીએ એક ચાહકને જેને લોકગાયકને લાખો રૂપિયાની ગિફ્ટ આપી. કોણ છે ચાહક, કોણ છે ગિફ્ટ આપનાર, તેના માટે જુઓ આ અમારો વિશેષ અહેવાલ. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાના કાપરા ગામે રહેતા અને ખેતીકામ કરતા એવા ખેડૂત પુત્ર ભરતભાઈ પંચાલ, જે નાનપણથી જ સંગીતની દુનિયામાં રસ ધરાવતા હતા અને ગીતો ગાતા હતા, પરંતુ થોડા વર્ષો પહેલાં તેમનો એક સોંગ ફૂદુ અને બીજું સોંગ કાનોડો, આ બંને સોંગને લઈને લોકગાયક ભરત પંચાલને સમગ્ર ગુજરાતમાં સારી એવી નામના મેળવી હતી અને તે બાદ તે નાના મોટા સ્ટેજ પ્રોગ્રામ કરવાનું ચાલુ કર્યું. તે બાદ તે છરોડી ગામના હીરાજી ઠાકોરના સંપર્કમાં આવ્યા અને તેમની સાથે અને બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામ તેમજ દાંડિયારાસ અને નવરાત્રિ મહોત્સવમાં કામ કરવાનું ચાલુ કર્યું. અમદાવાદના છરોડી ગામના અમારા હીરાભાઈ ઠાકોર, કારણ કે જેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો અને ઉત્તર ગુજરાતમાં જ્યારે મારું ફૂદુ બહુ પણ ચાલ્યું હોય અને એમની લોક ચાહનાના કારણે જ્યારે મારો અવાજ એમને બહુ ગમ્યો હોય અને મને બહુ જ સપોર્ટ કર્યો હોય અને એમના કારણથી એમની ઓળખાણથી જ્યારે મારા બાબા હોટલના દશરથજી ઠાકોરની પણ ઓળખાણ કરાવી અને એમને બી મને ખૂબ સપોર્ટ કર્યો. પણ મિત્રો, નવાઈની વાત એ કે આજે બાબા હોટલના અમારા દશરથજી ઠાકોરે મને શિફ્ટ ગાડી આજે ભેટ કરી, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી. અમારા છરોડના હીરાભાઈ ઠાકોર અને એમના દોસ્ત ખાસ દશરથજી ઠાકોર, જે અમારા ભરતભાઈ પંચાલને જે ગાડી ગિફ્ટ કરી છે અને અમારા ભરતભાઈ પંચાલનું ફૂદું અને કાનુડાનું ગીત બહુ ચાલ્યું અને લોકોની અંદર બહુ ચાહના વધી અને તે બદલ અમારા દશરથજી અને હીરાભાઈ ઠાકોરને શુભકામના આપીએ અને હજુ પણ અમારા ભરતભાઈ પંચાલ બહુ આગળ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ અને મને પણ બહુ સાથ અને સપોર્ટ આપ્યો છે. જય માતાજી. ત્યારે આ હીરાજી ઠાકોર દ્વારા તેમને આંબા હોટલ ગામે રહેતા દશરથજી ઠાકોર જોડે જાન પહેચાન કરાવી અને આંબા હોટલ ગામે પ્રોગ્રામ કર્યો તો પ્રોગ્રામમાં તેમને સારી એવી નામના મેળવી અને સારી કામગીરી લોકો પણ ખુશ થયા અને આંબા હોટલ ગામે રહેતા દશરથજી ઠાકોર પણ ખુશ થયા અને તે બાદ તે સંપર્કમાં આવ્યા અને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવા લાગ્યા. તે બાદ આંબા હોટલ ગામે રહેતા દશરથજી ઠાકોરે લોકગાયક ભરત પંચાલની કદર કરી તેમને ગિફ્ટમાં 4 લાખ કરતાં વધુની કિંમતની સ્વિફ્ટ ગાડી આપી. લોકગાયક ભરત પંચાલને એક ચાહકે ખુશ થઈ લાખો રૂપિયાની ગાડી ગિફ્ટ આપતા ભરત પંચાલે પણ ગિફ્ટ આપનાર ચાહકનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. એક ચાહક દ્વારા ભરત પંચાલને લાખો રૂપિયાની ગાડી ગિફ્ટ આપતા નાના કાપરા ગામના ગ્રામજનો સહિત ભરત પંચાલના પરિવારે ખૂબ જ ઉત્સાહ સાથે ગાડીના ગામના ચોરે વધામણા કર્યા હતા અને એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. તો બીજી તરફ લોકગાયક ભરત પંચાલના સાથી કલાકારો તેમજ ગ્રામજનોએ પણ ભરત પંચાલની કામગીરીને બિરદાવી હતી અને હજુ પણ ખૂબ વધુ સારી નામના મેળવે તેવી શુભકામના પાઠવી હતી. સુરેશ ગલચર, જેડેશ ટીવી, બનાસકાંઠા. અને આજે હું ખુશ છું, કારણ કે અમારા ગામના ગૌરવ એવા ભરતભાઈ પંચાલે જે આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો છે, તેથી જે તેમને હું કોંગ્રેચ્યુલેશન કહું છું અને તેઓ ખૂબ જ આગળ વધે અને એવી મારી શુભકામનાઓ છે.